तो હવે આપણે ગયા લેક્ચરમાં શું ભણ્યા તે એકવાર થોડુંક એવું એનું જલ્દીથી રિવિઝન કરી લઈએ, પછી આપણે આગળ જઈએ. તો કે આપણે ગઈકાલે એવું ભણ્યા હતા કે એક કોષમાંથી બે કોષ જ્યારે નિર્માણ થવાના હોય ત્યારે શું બને, તો રંગસૂત્ર બને છે. રંગસૂત્ર કેવું બતાય, કેવું હોય ને કેવું બતાય છે એની વચ્ચેનો ડિફરન્સ છે જે NCERT માં નથી આવ્યો એ આપણે ભણ્યા હતા, અને એક જે આંતરા અવસ્થા છે એની વિશે ભણ્યા હતા. તો હવે આજે આપણે શું ભણવાના છે, તો કે આજે આપણે એમ અવસ્થા જે છે માઇટોસિસ તબક્કો જે છે તે ભણવાના છીએ. સર હા બોલો સર. અહીંયા પેલો જે ક્વેશ્ચન છે NCERT માં કે પ્રત્યેક ડુંગળીના કોષો અને પ્રત્યેક કોષોમાં ડુંગળીના 24 રંગસૂત્ર આવેલા હોય, તો તેમાં જીવન S M અવસ્થા પછી કોષોમાં કેટલા રંગસૂત્ર હોય, તો 24 જ આવે ને. રંગસૂત્રની સંખ્યા ક્યારે બદલાય નહીં. આપણે એમાં કાલે જોયું હતું ને કાલે નોટ્સમાં, હા, કે જે રંગસૂત્ર આપણામાં કેટલા હતા, 46 રંગસૂત્ર હતા ક્યારે, તો કે જે માતૃકોષ છે એમાંથી. રેડી, હા. હવે માનો કે જીવન ફેઝ છે, તો જીવન ફેઝમાં તો આમ નામ આવશે ઈ કોષ, હા, એટલે એમાં કેટલા રંગસૂત્ર છે, 46 હશે. પછી કયો આવશે, તો કે એસ તબક્કો આવશે. તો એસ તબક્કામાં શું થાય, માનો કે આની અંદર 2C જે DNA ની માત્રા હતી ઈ 4C થઈ જાય, પણ રંગસૂત્ર કેટલા આવશે, તો રંગસૂત્ર 46 ના 46 જ આવશે, કેમ કે જે આવા બતાતા હતા એની જગ્યાએ આવા બતાવી, એમ જો એ બે આની આરે જોડાયેલા હોય એટલે રંગસૂત્રની સંખ્યા છે એ કઈ ફેરફાર થતો નથી. રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર ક્યારે થશે, તો કે જ્યારે અર્ધીકરણ થશે ને. અર્ધીકરણ જે આપણે આવતીકાલના લેક્ચરમાં ભણશું, અર્ધીકરણ, એમાં રંગસૂત્રમાં ફેરફાર થશે. પણ રંગસૂત્રમાં જ્યારે આ પ્રોસેસ ચાલતી હશે ત્યારે કોઈ પણ ફેરફાર નહીં થાય. જ્યારે પ્રોસેસ પૂરી થઈ જાય નવા રંગસૂત્ર બને ને જે અહીંયા, એમાં ફેરફાર થશે. એટલે સર એમ તબ એટલે એમ જે અવસ્થા આવે તો તેમાં બી 46 જ રહે ને. હા, તેમાં પણ 46 જ રહે. ઓકે, એટલે ટૂંકમાં જે એકલ સૂત્રી દેખાવ જોઈએ ને એની જગ્યાએ કેવું બતાશે, દ્વિસૂત્રી બતાશે. એ આજે ભણવાના છે, એટલે તને તારો જે ડાઉટ છે ને ક્લિયર થઈ જશે. હું જ્યારે એ ભણવાનો આવશે હમણાં એટલે હું તને કહી દઈશ. ઓકે, હા સર. એક મિનિટ આ ફોન ચાલો. હવે નોટ્સ છે એમાં આપણે જોવાનું છે કે બે પ્રકારના વિભાજન છે. પહેલું પ્રકારનું વિભાજન છે એને સમવિભાજન કહેવાય, અને સમવિભાજનનું જ બીજું નામ છે, એને સમસૂત્રી વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજા પ્રકારનું વિભાજન છે એને અર્ધીકરણ કહેવાય ને. અર્ધીકરણનું બીજું નામ કયું છે, અર્ધસૂત્રી વિભાજન તરીકે આપણને ઓળખવામાં આવે છે. હવે સમવિભાજનની અંદર શું થાય, તો કે સમવિભાજન છે એ થાય ક્યાં, તો કે આપણા શરીરની અંદર જેટલા દ્વિકીય કોષો છે ને, એટલે કે દૈહિક કોષો, આપણી ચામડીના કોષ છે, હૃદયના કોષ છે, પછી જઠરના કોષો, અથવા તો ગમે એ કોષ લ્યો સિવાય કે જનન કોષ સિવાયના બધા કોષ છે, એમાં કેવું વિભાજન થશે, તો કે એમાં સમવિભાજન થશે. બીજું સમવિભાજન ક્યાં થાય, તો કે એકકીય કોષો જે હોય ને એમાં સમવિભાજન પામે. ઉદાહરણ તરીકે નર મધમાખી. હવે નર મધમાખીમાં પ્રજનન કઈ રીતે થાય, તો કે નર મધમાખી છે ને એની અંદર 16 રંગસૂત્ર હોય, જ્યારે માદા મધમાખી હોય ને એની અંદર કેટલા રંગસૂત્ર હોય, તો કે માદા મધમાખીમાં 32 રંગસૂત્ર હોય. હવે જ્યારે આમાં અર્ધીકરણ થશે એટલે બે પ્રકારના બે જન્યુ બનશે, 16 અને 16 અર્ધીકરણ થાય. એટલે આ ખાલી અત્યારે સમજવાનું નથી, આ તો આમાં ઉદાહરણમાં આપ્યું છે એટલે તમને સમજાવું છું, બાકી આ ડિટેલમાં 12મા ધોરણમાં સમજવાનું છે. તો કે આમાં 16 આવ્યા ને આમાં 16 આવ્યા, તો આ શું છે, અંડકોષ થાય, માદા મધમાખીમાંથી ઉત્પન્ન થયો એટલે અંડકોષ કહેવાય આને. અને આ શું હશે, આ અંડકોષ હશે. તો કે આમાં જ્યારે કોઈ નર મધમાખીનો આપણે શું કહેવાય અંડકોષ છે ને અહીંયા શું આવશે, શુક્રકોષ આવશે. કે શુક્રકોષ જોડાઈને જો 32 રંગસૂત્ર વાળું ધરાવતું કોઈ પણ બને ને, તો આ શું બને, તો કે આ માદા મધમાખી બનશે, માદા મધમાખી. અને આ 16 છે એની સાથે જો કોઈ પણ શુક્રકોષ ન જોડાય તો આ શું છે, અફલિત ની પ્રક્રિયા થશે, અને આમાંથી જે બનશે એ શું બનશે, તો કે નર મધમાખી બનશે. હવે નર મધમાખી છે એમાં તો 16 છે, 16 રંગસૂત્ર છે. હવે એમાંથી એને જન્યુ બનાવવું તો કઈ રીતે બનાવશે, તો કે આમાંથી જન્યુ બનાવવા માટે કઈ પ્રક્રિયા વાપરશે, તો કે એમાંથી જન્યુ બનાવવા માટે તે સમવિભાજનની પ્રક્રિયાથી બનાવશે, કેમ કે એની પાસે 16 જ છે. તો હવે 16 ના અડધા કરે તો કેટલા થઈ, 8 થઈ જાય. એટલે નર મધમાખી છે એમાં नर जन्यु बनावा माटे कई प्रक्रियानो उपयोग थाय तो के समविभाजननो उपयोग थाय। आ प्रक्रिया न समजाय तो पण काई वांधो नथी, पण तमारे एक वस्तु याद राखवानी के नर मधमाखी छे ते जन्यु बनावा माटे केनो उपयोग करे छे, तो के नर मधमाखी छे ते जन्यु बनावा माटे समविभाजननो उपयोग करे छे। ओके, पछी छे वनस्पतिमां द्विकीय अने एकीय बंने कोषो होय ने एमां समविभाजन थाय। तो के अमुक वनस्पति छे ए द्विकीय कोष धरावे छे, त्यारे अमुक वनस्पति छे ते एकीय कोष धरावे छे। एकीय कोष केमा आवे तो के द्विअंगी वनस्पति छे, लील छे, एमां बधा कोषो छे ने एकीय होय। त्यारे आपणो अवरुद्ध बीजधारी छे, पछी अनावृत बीजधारी छे, ई बधी वनस्पति छे एमां द्विकीय कोषो होय। तो एमां जे एकीय कोषो हशे एमां ज्यारे एने जन्यु निर्माण करवुं हशे तो शेनो उपयोग थशे, तो के एमां एना समविभाजननो उपयोग थशे। त्यारे द्विकीय वनस्पति छे एमां क्यारे उपयोग थाय समविभाजननो, तो के आपणे जेम एक कोषमांथी બે कोष बनावीए छे एवी रीते जब वनस्पति पोताने एक कोष मांथी बे कोष बनावशे त्यारे केनो उपयोग थशे, तो के एनो समविभाजननो उपयोग थशे। तो के अर्धीकरणनो उपयोग क्यारे थाय, तो के अर्धीकरणनो उपयोग क्यारे थाय के प्राणीओना जे जनन कोष छे एना निर्माण करवा माटे अर्धीकरणनो उपयोग थाय छे। अर्धीकरण आपणे आवतीकाले भणवाना छे, एमां शुं शुं प्रोसेस थईने रंगसूत्रनी संख्या केम अर्धी थाय एनुं प्रेक्टिकल उदाहरण जोईए तो काले आपणे आवुं भण्या हता। तो के शुक्रकोष आवे, अंडकोष आवे, बने भेगा थईने ज्यारे फलिताणुं निर्माण करे छे त्यारे एमां 46 रंगसूत्र थाय। आमां केटला रंगसूत्र होय? 23। ने आमां केटला रंगसूत्र होय? तो के 23। तो के अहींया 23 आव्या कई रीते? तो ई जे आखी प्रोसेस छे ई अर्धीकरणनी प्रोसेस कहेवाय, અને ई આવતીકાલે આપણે ભણવાના છીએ। તો ટૂંકમાં આ ચાર્ટ છે ઈ આપણે યાદ રાખવાનો છે। આ ચાર્ટમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો મને પૂછો। છે કોઈને પ્રશ્ન? तो हवे आपणे आगळ वधीए के एम तबक्को छे। एम तबक्काने माइटोसिस फेज तरीके ओळखवामां आवे छे। आ तबक्काने नाटकीय तबक्को एटले के मोस्ट ड्रामेटिकल फेज तरीके ओळखवामां आवे। खूब ज नाटकीय तबक्को एटले के मोस्ट ड्रामेटिकल फेज तरीके ओळखवामां आवे छे। हुं काम एने केवी आवो नाटकीय तबक्को शुं काम के जे नाटक करता होय एवो कंईक तबक्को हशे। तो शुं थाय के ज्यारे आ तबक्कानी शरूआत थाय ने त्यारे एनी अंदर बधी अंगिकाओ आवेली होय ने ई दूर थई जाय। जय तबक्को पाछो पूरो थवानो होय त्यारे पाछी बधी अंगिकाओ निर्माण पामी जाय, एटले आ तबक्काने शुं कहेवाय? नाटकीय तबक्को तरीके ओळखवामां आवे। आपणे घणा छोकरा होय जय नाना होय त्यारे मने आ शाक नथ भावतो, आ शाक नथ भावतो, आ शाक नथ भावतो, मार पड़े एटले पछी पाछो खाई ले। एटले टूंकमां एक प्रकारनुं नाटक करे छे। पेला नथी खाधा पण मार पड़े पछी पाछा खाई ले, एटले शुं थयुं? एक प्रकारनुं नाटक थयुं। एवी ज रीते आमां शुं थशे के जय कोष छे आ विभाजन तबक्कामां प्रवेश करशे त्यारे एनी अंदर जे अंतःकोषागार छे, गोल्गिका छे, ए बधुं शुं थशे? तो पेला दूर थई जशे। ज्यारे कोष विभाजन पूरू थाय त्यारे आ बधी अंगिकाओ पाछी निर्माण पामे छे, एटले एने केवो तबक्को कहेवाय? तो के नाटकीय तबक्को तरीके ओळखवामां आवे। તમને એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયો તબક્કો નાટકીય તબક્કો તરીકે ઓળખાય? તેમાં એવું લખ્યું હોય જીવન, એસ, G2 ને એમ તબક્કો। તો એના આન્સર તરીકે શું આવે? એમ તબક્કો આવે છે। પછીનો પ્રશ્ન છે, અરે પછીનો ટોપિક છે કે માતૃકોષો અને બાળકોષોમાં રંગસૂત્ર કેવા હોય? समान हो, एटले के समान संख्यामां रंगसूत्र आवेला होय तो एने शुं कहेवाय? समविभाजन तरीके ओळखवामां आवे छे। हवे समविभाजनने समजवा माटे खाली 4 विभागमां वहेंचवामां आवे छे। हवे तमे मानो के आखी कोषनी कोष विभाजन प्रक्रिया छे ने तो एने तमारे एवुं न थाय के अहींया आटलो तबक्को पूरो थयो એટલે થોડીક વાર ઊભો રહી જાય, પછી પાછો બીજો તબક્કો શરૂ થાય, પછી પાછો ઊભો રહી જાય, ત્રીજો તબક્કો શરૂ થાય, પાછો ઊભો રહી જાય, એવું કાંઈ નથી થતું। સળંગ પ્રક્રિયા થાય છે, પરંતુ એમાં જે આપણને वच्चे वच्चे जे रचना जोवा मळे एना आधारे आपणे एने समजवा माटे खाली 4 विभागमां वहेंचीए छीए। बाकी एने काई एवी काई मानो के आखी सळंग प्रक्रिया थती होय तो तमे एने अटकावी शको नहीं। सळंग प्रक्रिया होय अने समजवा माटे एने आपणे 4 भागमां वहेंचीए छीए। जो तमे कोष विभाजननी क्रियाने माइक्रोस्कोपमां जोता होय तो एनी अंदर कोई पण अवस्था बताय तो कोई पण रचना बताय, एना आधारे आपणे ते विभागने ओळखी हकीए के आ विभाग छे, आ विभाग छे, एवी रीते। बाकी तमे ई छे ए वच्चे वच्चे अटकीने कई प्रोसेस थती नहीं। आ प्रोसेस केवी छे? सळंग प्रोसेस। तो एम अवस्थाने क्या क्या भागोमां वहेंचवामां आवे? तो के एम अवस्थाने पूर्वावस्था, भाजना अवस्था, भाजनोत्तर अवस्था अने भाजनांतिम अवस्थामां वहेंचवामां आवे छे। ज्यां भाजना अवस्थानुं बीजुं नाम छे मध्यावस्था, भाजनोत्तर अवस्थानुं बीजुं नाम छे पश्वावस्था अने भाजनांतिम अवस्थानुं बीजुं नाम छे अंत्यावस्था छे। हवे आमां शुं थाय छे? जो खबर छे घणीवार प्रश्न पूछे ने तेमां एवो प्रश्न पूछे के पश्वावस्थानी कई रचना नीचे जोवा मळे छे, पाछुं एमां एमां एवुं कदाच पूछीए के पश्व अवस्थानी जग्याए भाजनोत्तर अवस्था लखी तो के बंनेनो अर्थ एक ज थाय। एटले आपणे अहीं बेयने साथे ज लख्युं छे, एटले कोई पण ने डिस्टर्ब न थाय। एटले शुं थाय के आ बेयने पाकुं करी नाखवानुं एटले તમને વાંધો આવે ને કે ભાજનાવસ્થાનું બીજું નામ શું છે? મધ્યાવસ્થા છે। જ્યારે ભાજનોત્તર અવસ્થાનું બીજું નામ શું છે? तो के पश्वावस्था है, जब भाजनांतिम अवस्था नु बीजु नाम शुं छे अंत्यावस्था है। तो पहली अवस्था है पूर्व अवस्था। आपणे उपर जोई एटलामां कोईने कोई प्रश्न होय पूछी ले। छे कोईने प्रश्न? एटलो भण्या एमां कोईने कोई प्रश्न है तो माइक अनम्यूट करीने आंसर आपो। कोणे जागे छे के सुई गया छे? ओके ओके सारू चालो हवे अहींया जोईए। तो के प्राणीओमां समविभाजन मात्र दैहिक द्विकीयक दैहिक कोषोमां थाय छे, छतां थोड़ाक अपवादों साथे एककीय कोषो पण समविभाजनथी विभाजन पामे। तो केवा एककीय कोषो? तो के नर मधमाखी। नर मधमाखीमां समविभाजन क्यां जोवा मळे? तो के दैहिक कोषोमां तो थाय छे, परंतु नर जन्यु बनाववा माटे पण तेनो उपयोग थाय छे। तो के समविभाजननो। तेनाथी विपरीत वनस्पतिमां समविभाजन एककीय ने द्विकीय एम बंने कोषोमां थाय छे। वनस्पतिमां संततिनुं एकांतर जनन जे चेप्टर 3 मां आपणे भणवाना छे, जे वनस्पतिनुं वर्गीकरण छे एमां जोवाना छे। तो के एमां शुं आवे? तो के वनस्पतिनी एवी जाति अने अवस्थानी ओळख करो के जेमां एककीय कोषोमां समविभाजन जोवा मळे छे। तो आ टॉपिक आपणे ई चेप्टरमां वधारे जोवाना छे, केम के एमां आखुं टॉपिक ज छे के एकांतर जनन। एकांतर जनन जो अत्यारे आ थोडुं भण्या होय तो त्यारे तमने एकांतर जननमां भणवामां वांधो आवे नहीं। हवे छे एम तबक्को। तो एम तबक्को शुं छे? तो के एम तबक्को छे ई कोष चक्रनो सौथी नाटकीय तबक्को छे, जेमां कोषना बधा घटकोनुं मुख्यत्वे पुनःगठन थाय छे। मातृ अने बाळ कोषोमां रंगसूत्रनी संख्या केवी होय छे? सरखी होय। तो तेने शुं कहेवाय? समविभाजन तरीके ओळखवामां આવે। आनुं बीजुं नाम शुं छे? समसूत्रीभाजन। सरळता माटे समभाजनने कोष केंद्र विभाजननी 4 अवस्थामां विभाजित करवामां આવ્યું છે। અહીંયા એ સમજી લેવું જરૂરી છે કે કોષ વિભાજન કેવી છે? સળંગ પ્રક્રિયા છે, તેની જુદી જુદી અવસ્થાઓ સ્પષ્ટ રીતે અલગ કરવી મુશ્કેલ છે। સમભાજનને નીચેની 4 અવસ્થામાં વિભાજિત કરી કે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને ભાજનાંતિમ અવસ્થામાં વિભાજન કરવામાં આવે છે। હવે પાછા આપણે નોટમાં વયા જઈએ તો નોટમાં શું ભણવાનું છે? કે નોટમાં આપણે પહેલા ભણીએ કે પૂર્વ અવસ્થા છે, તો પૂર્વ અવસ્થામાં શું થાય છે એ ભણી। તો કે સમવિભાજનના કોષ કેન્દ્ર વિભાજનની પ્રથમ અવસ્થા છે। તો આપણે આ કોષ કેન્દ્ર અહીંયા દોરીએ। આપણે અહીંયા एक कोष दौर्यो। आपणे काले एवुं जोयुं के समविभाजननी प्रक्रिया क्यांथी शरू थाय? तो के कायोकाइनेसिस नामनी जे प्रक्रिया छे त्याथी एनी शरूआत थाय। एनो अंत क्यां थाय? तो के साइटोकाइनेसिस नामनी प्रोसेस छे त्यारे थाय छे। हवे कायोकाइनेसिस कोने कहेवाय? तो के कोष केंद्र विभाजननी जे प्रक्रिया छे एने शुं कहेवाय? कायोकाइनेसिस कहेवाय। एटले पहेला शोनुं पहेला कोनुं विभाजन थाय छे? तो के कोष केंद्रनुं सौथी पहेला विभाजन थाय। तो के कोष केंद्रनुं विभाजन शरू थाय एनी पहेली जे अवस्था छे एने शुं कहेवाय? तो के एने पूर्वावस्था तरीके ओळखवामां आवे छे। समविभाजनना कोष केंद्र विभाजननी प्रथम अवस्था छे कोण छे? तो के पूर्वावस्था तरीके ओळखवामां आवे छे। पछी शुं कहे? तो के एस अने जी2 अवस्था दरमियान निर्माण पामता जे नवा डीएनएना अणुओ छे ते एकबीजाथी छूटा होता नथी, एकबीजा साथे वींटळायेला होय छे। हवे काले आपणे आवुं भण्या हता। तो के आ पेलो तातणो छे डीएनए नो, आ बीजो तातणो छे जे स्वयं जनन पामीने आवा बे तातणा बनावशे। पेलो तो तो पण एमांथी निर्माण पामीने आ बीजो तातणो बन्यो। आटલું ભણ્યાતા। તો આ ઉપરની લાઈનની શું કહેવા માંગે છે? તો કે આ આપણે છે ને પેલો તાતણો અને બીજો તાતણોને અલગ દર્શાવ્યા છે ને, અલગ નો હોય તો કેવા હોય? તો કે ઈ છે ને આવી રીતે દર્શાવે, એકબીજા રે એકબીજાની અંદર ચોટેલા હોય, વીંટળાયેલા હોય। એટલે આ ડીએનએ નથી હો, આ ડીએનએ નથી। ડીએનએ તો આવું હોય, ડીએનએ કેવું હોય? આવું હોય। પણ આ ડીએનએ નો એક તાતણો આખો બને, પછી પાછો આ બીજે ડીએનએ નો ઉભો રહે। આપણે કલર ચેન્જ કરી નાખીએ એટલે તમને ખબર પડે। માનો કે આ એક ડીએનએ નો તાતણો અને આ બીજો ડીએનએ નો તાતણો છે, એ આવી રીતે એકબીજા સાથે વીંટળાયેલા હોય। આ રચના છે ને એ આવી સમજાણું। અને આ જે છે આખી રચના તમને આ બતાવી છે, જે આ રેડ કલર થી જે સર્કલ કરેલું છે, આ જે રચના છે એમાંથી રંગસૂત્ર બનીને કેવી રચના બનશે? તો કે આવી રચના બનશે। એમાંથી એક તાતણો છે એ આ છે, આ તાતણો છે ને એ એક છે। જ્યારે બીજો તાતણો છે તે નિર્માણ પામીને શું થશે? તો કે આવી રચના બનશે। આની કોપી આ છે, આની કોપી આ છે। એટલે આમ કોઈને કઈ પ્રશ્ન છે? નહીં। ઓકે। રંગસૂત્રના ઘનીકરણની શરૂઆત ક્યારે થાય છે? તો કે રંગસૂત્રના ઘનીકરણની શરૂઆત પૂર્વાવસ્થામાં થાય। એટલે કે પૂર્વાવસ્થા તમારે જોવી હોય તો તમે માનો કે માઇક્રોસ્કોપમાં જોતા હોય અને તમને એવું બતાતું હોય કે આવું રંગસૂત્ર દ્રવ્ય પેલા પડ્યું છે, અને ધીમે 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 એમાંથી આવા રંગસૂત્ર બનવાનું શરૂઆત થાય છે. એટલે કે આ રંગસૂત્રની આમાંથી આમાં જે બનવાની પ્રોસેસ છે એને શું કહેવાય, તો કે ઘનીકરણની પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે. તો કે આ પ્રોસેસ તમને જો માઇક્રોસ્કોપમાં બતાય તો તમે એવું માની શકો કે આ પ્રક્રિયા કઈ છે, તો કે આ પ્રક્રિયા એટલે કે આ અવસ્થા કઈ છે, તો કે પૂર્વ અવસ્થા છે. આ અવસ્થા દરમિયાન રંગસૂત્ર દ્રવ્યો સ્પષ્ટ થવા લાગે છે. એટલે શું થાય, તો કે તમે આવી રીતે હોય કોષની અંદર રંગસૂત્ર આવી રીતે પડ્યા હોય, એટલે રંગસૂત્ર દ્રવ્ય આવી રીતે પડ્યું હોય તો આમાં તમને કઈ બતાય નહીં, આમાં તમને તાતણા બતાય, પણ આપણને ખબર છે કે આની અંદર 46 તાતણા હશે. એમાંથી જો આવી 46 રંગસૂત્રો જેવી રચના બનતી દેખાવા મળે આપણને આવી, તો આપણે સમજી શકીએ કે આ શું થાય છે, તો કે આ જે છે તે પૂર્વ અવસ્થા છે. સમજાણું? પછીનો ટોપિક છે, એટલે પછીનો પોઈન્ટ છે, તો કે તારા કેન્દ્ર જે એ તબક્કામાં શું થયું, દ્વિગુણન પામ્યું. તો આપણે કાલે ભણ્યા હતા કે જ્યારે સ્વયંજનન થાય છે ડીએનએ નું, એની સાથે સાથે તારા કેન્દ્ર છે એ પણ બેવડાય છે. તારા કેન્દ્ર કેમ આવેલું હોય, તારા કેન્દ્ર ખાલી માત્ર ને માત્ર પ્રાણી કોષોની અંદર આવેલા હોય. એ જ તબક્કામાં જે દ્વિગુણન પામ્યા તે હવે વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવા લાગે છે. વિરુદ્ધ ધ્રુવ એટલે માનો કે આ કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે જે હવે તૂટવા જાય છે અને એની અંદર જે હતા જે રંગસૂત્ર દ્રવ્ય એ આપણે રંગસૂત્રમાં કન્વર્ટ થાય. તો અહીંયા જે આ તારા કેન્દ્ર આવેલા હોય તેને તારાકાયની અંદર આવેલા હોય તારા કેન્દ્ર બે, એ હવે શું કરશે, એક આ બાજુ મૂવ થશે અને એક આ બાજુ મૂવ થશે. તો આપણને ખબર છે ઉપર ને નીચે સાઈડ આવેલો એને આપણે ધ્રુવ તરીકે ઓળખી શકીએ, જેમ કે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ. તો બંને જે તારાકાય છે તે શું કરશે, તો કે જે વિભાજિત થયા, એક હતો એમાંથી બે બની ગયા હતા એ તબક્કામાં, હવે એ જે પાસે પાસે હતા એ શું થાય છે, તો કે એકબીજાથી દૂર જવા લાગે છે. હવે પૂર્વ અવસ્થાની અંતમાં શું થાય છે, તો કે પૂર્વ અવસ્થાની અંતમાં જે આપણને ખબર છે કે રંગસૂત્ર દ્રવ્ય હતું ઘનીકરણ પામીને શેમાં ફેરવાઈ ગયું, તો કે રંગસૂત્રમાં ફેરવાઈ ગયું. હવે રંગસૂત્ર છે તો રંગસૂત્ર કેવું દેખાય, તો કે દરેક રંગસૂત્ર છે એ બે એકલ સૂત્રો ધરાવે છે અને તેમને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. આપણે કાલે એવું ભણ્યા હતા કે આ એક તાતણો હોય એમાંથી એક રંગસૂત્ર આવું બને. તો આવું હું કામ બનાય, તો કે આ એની કોપી કરીને એની બાજુમાં આવું રાખેલું હશે, એની કોપી કરીને આવું બનશે, એટલે આવું બને. તો આ એક એકલ સૂત્ર છે, એકલ સૂત્ર, અને બાજુમાં જે બતાય છે એ ક્યુ છે, તો કે એનું તે એકલ સૂત્રની કોપી એટલે કે બીજી એકલ સૂત્ર. હવે ખબર પડી કે રંગસૂત્ર છે બે એકલ સૂત્રનું બનેલું હોય, આ પહેલું એકલ સૂત્ર અને હવે એની બાજુમાં છે બીજું એકલ સૂત્ર, અને બે એકલ સૂત્રને સાંકળતી રચના જે વચ્ચે આવેલી હોય એને શું કહેવાય, સેન્ટ્રોમિયર તરીકે ઓળખવામાં આવે છે. આ લખ્યું છે કે પહેલું એકલ સૂત્ર છે, એની બાજુમાં બીજું એકલ સૂત્ર છે જે પહેલા એકલ સૂત્રની શું છે, કોપી છે. હવે તારા કેન્દ્ર જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે અને દરેક તારા કેન્દ્ર ત્રિજ્યાવર્તી દિશામાં સૂક્ષ્મ નલિકા ઉત્પન્ન કરે છે. હવે જો આકૃતિમાં જો આ તમને બતાય છે, અહીંયા એક તારા કેન્દ્ર એટલે કે તારાકાય છે અને બીજી તારાકાય અહીંયા છે, બતાય છે આકૃતિમાં. હવે એની ફરતે એટલે ત્રિજ્યાવર્તી એટલે શું કહેવાય, તો કે ત્રિજ્યા વાળો દિશા હોય, માનો કે આ એક તારક તો આ બધી એની ત્રિજ્યા કહેવાય કે ન કહેવાય. તો આ દરેક દિશાની અંદર તે શું કરશે, તો કે સૂક્ષ્મ નલિકા ધરાવતી રચના ઉત્પન્ન કરે છે. એ દરેક જે સૂક્ષ્મ નલિકા જે આવી બતાય છે એને શું કહેવાય, તો કે એ જે સૂક્ષ્મ નલિકાઓ છે એને તારા કિરણો તરીકે ઓળખવામાં આવે છે. જે તમને આકૃતિમાં અહીંયા જે તૈયાર આકૃતિ છે એમાં બ્લુ કલરથી બતાય છે એને શું કહેવાય, તારા કિરણો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ તારા કિરણો છે એક અહીંથી આવ્યું ને એક અહીંથી આવ્યું, બે જોડાઈને જે રચના બનાવે એને શું કહેવાય છે, તો એને દ્વિધ્રુવીય ત્રાક તરીકે ઓળખવામાં આવે છે. દ્વિધ્રુવીય ત્રાક તરીકે ઓળખવામાં આવે છે. આ દ્વિધ્રુવીય ત્રાક શું કરશે, તો કે જે ઉપર જે રંગસૂત્ર બને છે એની ઉપર જે સેન્ટ્રોમિયર આવ્યું છે ને સેન્ટ્રોમિયર ઉપર બે રચના આવશે જે કાઇનેટોકોર તરીકે ઓળખાય, એની સાથે જોડાઈ જશે અને એને ગોઠવવાનું કામ કરશે. એ આપણે નીચે ભણવાના. તો તારા કિરણો અને દ્વિધ્રુવીય ત્રાક વચ્ચે શું ડિફરન્સ છે ખબર પડી ગઈ. હવે જો અહીંયા આકૃતિ બતાવ્યું જે આવા અલગ પ્રકારના જે ત્રિજ્યાવર્તી દિશાઓમાંથી ઉત્પન્ન થાય એને તારા કિરણો કહેવાય. ત્યારે બે તારા કિરણો જોડાઈને આવી સળંગ રચના બનાવે છે એને શું કહેવાય છે, તો એને દ્વિધ્રુવીય ત્રાક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ તારા કેન્દ્ર, તારા કિરણો અને દ્વિધ્રુવીય ત્રાક એ ત્રણેય ભેગી મળીને જે પ્રસાધનની રચના કરે છે એને સમભાજનિક પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે, એને સમભાજનિક પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. હવે પૂર્વાવસ્થાના અંતે શું થાય છે, કે પૂર્વાવસ્થાને અંતે જે આ કોષની અંદર ગોલ્ગીકાય આવેલી હોય, અંતઃકોષ રસજાળ આવેલી હોય, કોષ કેન્દ્રિકા હોય અને કોષ કેન્દ્ર પટલ છે એ બધું શું થાય તો કે એ બધું છે ને દૂર થઈ જાય છે. પૂર્વાવસ્થાની અંતે શું થાય તો કે ગોલ્ગીકાય અંતઃકોષજા કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ છે એ દૂર થઈ જાય એટલે તમને શું દેખાય તો ખાલી હવે આવો કોષ હોય, કોષ કેન્દ્ર પટલ તો દૂર થઈ ગયું એટલે અહીંયા બધે શું બતાશે તો કે અહીંયા જે આપણે રંગસૂત્ર દ્રવ્ય હતું એ થોડુંક થોડુંક કેમાં ફેરવાતું બતાતું હશે. હવે હજી આ સ્પર્શ ન બતાવે, આવું ઝાખું ઝાખું બતાવે કે રંગસૂત્ર હોય છે. ડિસ્ક્રિપ્શન છે એ વાંચી લે તો પૂર્વાવસ્થા કે જે આંતરાવસ્થાના એસ અને G2 તબક્કાને અનુસરતી, અનુસરતી એટલે શું થાય તો કે એસ આવે, એસ પછી G2 આવે તો એના પછી કઈ પ્રક્રિયા આવે તો કે એમ તબક્કો શરૂ થાય. એમ તબક્કાનો પહેલી અવસ્થા એટલે પૂર્વાવસ્થા, એટલે એને અનુસરતી, એનું અનુસરણ કરે કે આની પછી આ, આની પછી આ. સમવિભાજનિક કોષ કેન્દ્ર વિભાજનની પ્રથમ અવસ્થા છે. S અને G2 અવસ્થામાં બનતા નવા DNA ના અણુઓ એકબીજાથી જુદા હોતા નથી પરંતુ એકબીજા સાથે કેવા હોય છે, ફેંટળાયેલા હોય છે. રંગસૂત્રીય દ્રવ્યોના ઘનીકરણની શરૂઆત એ જ પૂર્વાવસ્થાની ઓળખ છે. રંગસૂત્રીય ઘનીકરણની પ્રક્રિયા દરમિયાન રંગસૂત્રીય દ્રવ્યો કેવા થાય, સ્પર્શ થાય. જો આ એ બતાવી તમને, જો આ બધું શું છે, આ જે છે આ પ્રારંભિક પૂર્વાવસ્થા છે. એમાં તમને ક્યાંય રંગસૂત્ર બતાતું નહીં, એમાં શું બતાય, બધા તાતણા બતાય. હવે હોય કેવો, એક તાતણો આજે તમને લાલ બતાય છે, એક તાતણો હોય, એક મિનિટ ઉપરની સાઈડ બતાવી, એક તાતણો છે ને બીજો તાતણો છે. હવે તમે ધ્યાનથી જોવો તો એની અંદર પાછી આવી રચના છે. એ શું છે તો કે ઈ છે એ એનું બનાવતું થશે, રેપ્લિકેશન કરતું થાય. જે રેપ્લિકેશન પહેલા થઈ ગયું છે એ જ તબક્કામાં, સમજાઈ ગયું. એટલે એ બે જે તાતણા છે અહીંયા જે લખ્યું છે કે રંગસૂત્રીય દ્રવ્ય ઘનીકરણ એ પૂર્વાવસ્થાની ઓળખ છે અને ઘનીકરણ પ્રક્રિયા રંગસૂત્રીય સ્પર્શ થવા લાગે છે અને S અને G2 માં જે DNA ના નવું અણુ બને છે એકબીજાથી જુદા હોતા નથી પરંતુ શું હોય છે, એકબીજા સાથે વીંટળાયેલા હોય છે. તો તમને આમાં બતાય છે વીંટળાયેલા હોય એવા એકબીજા સાથે બતાય છે તમને આ આકૃતિમાં. પ્રારંભિક પૂર્વાવસ્થા છે એમાં બે એકબીજા સાથે વીંટળાયેલા એવું બતાય છે. હવે બતાણું, હા એક મિનિટ, જો એક તાતણું અહીંથી આમાં જાય છે, રેડી. હવે એનું જે રેપ્લિકેશન થઈને જે બીજો તાતણો બનતો હશે ને અહીંથી આમાં જાય છે, બતાણું. તો આવી રીતે એનું ગોઠવણી હોય છે. તારક કેન્દ્ર કે જેનું દ્વિગુણા આંતરાવસ્થાના S તબક્કામાં થયું હતું એ હવે કોષોના વિરુદ્ધ ધ્રુવો તરફ ઘસવાની શરૂઆત કરે છે. પૂર્વાવસ્થાના અંતમાં જે મહત્વપૂર્ણ ઘટનાઓ થાય છે એની વિશેષતાઓ કઈ કઈ છે તો કે રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામીને રંગસૂત્ર બનાવે છે. રંગસૂત્ર કેવું હોય તો કે બે એકલ સૂત્રનું બનેલું હોય અને તેમને સાંકળતા, એટલે બેને જે એકલ સૂત્રો છે એને સાંકળતા એક સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. તારક કેન્દ્ર જે આંતરાવસ્થામાં બેવડાયેલું હતું તે હવે કોષના વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. પ્રત્યેક તારક કેન્દ્ર ત્રિજ્યાવર્તી સૂક્ષ્મ નલિકા ઉત્પન્ન કરે છે જેને તારક કિરણો કહેવાય. બે તારક કિરણો ભેગા થઈને દ્વિધ્રુવીય ત્રાક સાથે બનાવે છે અને દ્વિધ્રુવીય ત્રાક અને ઓલું જે છે આપણે શું કહેવાય તો કે તારકાય, દ્વિધ્રુવીય ત્રાક અને જે તારક કિરણો છે ત્રણેય ભેગા મળીને સમભાજનિક પ્રસાધન રચે છે. અહીંયા થોડીક છે ને વાક્ય રચનામાં થોડોક ફેરફાર છે. બે તારક કિરણો એટલે કે બે તારક કિરણોથી જોડાઈને શું બન્યું, દ્વિધ્રુવીય ત્રાક બન્યું. અને ત્રીજી કઈ વસ્તુ આવે તો કે ત્રીજી જે તારકાય છે ત્રણેય ભેગા મળીને શેની રચના કરે છે તો કે સમભાજનિક પ્રસાધનની રચના કરે છે. પૂર્વાવસ્થાના અંતમાં જો કોઈને માઇક્રોસ્કોપ જોવે તો તેને શું જોવા મળશે તો કે તેને ગોલ્ગીકાય પ્રસાધન, અંતઃકોષજાળ, કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ એ માઇક્રોસ્કોપમાંથી કોષમાં જોવા વખતે એ જોવા મળતું નથી. એટલે શું કામ નથી જોવા મળતું કે એ કેવા થઈ ગયા છે, લુપ્ત થઈ ગયા છે. હવે અંત્ય પૂર્વાવસ્થા, પ્રારંભિક એટલે શું, શરૂઆતી પૂર્વાવસ્થામાં આવું હોય. જયારે પૂર્વાવસ્થા જયારે પૂરી થવા આવે ત્યારે જો આ શું છે તો કે કોષ કેન્દ્ર પટલ છે. કોષ કેન્દ્ર પટલ એ કેવો થઈ જાય તો કે એ નાશ પામતો બતાવે. અહીંયા તમને ક્લિયર બતાય છે, અહીંયા કોષ કેન્દ્ર પટલ કેવો બતાય છે તો કે ક્લિયર બતાય, જયારે આમાં કેવો છે તો કે લુપ્ત થતો એવો બતાય. બીજી એકે અંગિકાઓ તમને બહાર બતાતી નથી. પ્લસ આ જે રંગસૂત્ર છે તે થોડાક બનતા હોય એવું તમને જોવા મળે છે. બીજી અવસ્થા છે એને ભાજના અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો ભાજના અવસ્થાની અંદર શું થાય તો કે ભાજના અવસ્થાની અંદર કોષ કેન્દ્ર પટલ છે ને, કોષ કેન્દ્ર પટલ સંપૂર્ણ શું થાય છે તો કે લુપ્ત થઈ જાય છે, લુપ્ત થઈ જાય છે. એને લીધે શું થશે કે જે કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્રો આવેલા હતા તે સંપૂર્ણ કોષરસમાં ફેલાઈ જાય. આ તબક્કો નો સમજાણો કે સમજાણો? શું થાય છે તો કે એક કોષ છે એની અંદર કોષ કેન્દ્ર હતું, એની અંદર અહીંયા બધા રંગસૂત્ર હતા. હવે શું થયું કે આ કોષ કેન્દ્ર પટલ જે છે તે લુપ્ત થઈ ગયું, એટલે જે એને બાંધીને રહેતું હતું એ તો બંધ થઈ ગયું. તો બધા રંગસૂત્રો ક્યાં ગયા? તો બધા રંગસૂત્રો જે 23 જોડ રંગસૂત્રો હતા, 46 રંગસૂત્રો, એ બધા ક્યાં ફેલાઈ ગયા? તો કે એ આખા કોષરસ પટલની આપણે કોષરસની અંદર ફેલાઈ ગયા. આ શું છે? કોષરસ. પછીનો ટોપિક છે કોષ કેન્દ્ર પટલ દૂર થવાથી રંગસૂત્ર દ્રવ્યા. આપણે રંગસૂત્ર બધા ક્યાં હતા? તો કે કોષરસમાં ફેલાઈ ગયા. એના પછીનું છે કે આ અવસ્થા સુધીમાં રંગસૂત્ર સ્પષ્ટપણે દેખાવા મળે છે, સ્પષ્ટપણે દેખાવા લાગે છે. ઓલામાં શું થતું હતું પૂર્વ અવસ્થામાં? તો કે બધા જે રંગસૂત્ર હતા એ હજી ઘનીકરણની પ્રોસેસ શરૂ હતી, સંપૂર્ણ ઘનીકરણની પ્રોસેસ પૂરી નહોતી થઈ. આ અવસ્થામાં શું થાય કે આ અવસ્થાની અંદર સંપૂર્ણ જે રંગસૂત્ર હતા એ સંપૂર્ણપણે બની ગયા હોય. હવે કોઈને એવું હોય, માનો કે કોઈ વૈજ્ઞાનિક છે, એને રંગસૂત્રનો અભ્યાસ કરવો હોય તો એ શું કરશે કે જે વૈજ્ઞાનિકને રંગસૂત્રનો અભ્યાસ કરવો હોય ને તે ભાજના અવસ્થાના જે રંગસૂત્ર હોય ને એનો અભ્યાસ કરશે. ભાજના અવસ્થાના રંગસૂત્રનો અભ્યાસ કરે. આવું શું કામે? તો કે ભાજના અવસ્થાની અંદર, એટલે કે બધી અવસ્થાની અંદર જ સંપૂર્ણપણે રંગસૂત્ર બતાય છે જે સંપૂર્ણ ઘનીકરણ પામેલા હોય છે. આથી જે વૈજ્ઞાનિકને રંગસૂત્રનો અભ્યાસ કરવો હોય તે ક્યાં? ભાજના અવસ્થા, એટલે કે મધ્ય અવસ્થાની અંદર જે રંગસૂત્ર આવેલા હોય એનો અભ્યાસ કરશે. હવે આપણે એવું જોયું હતું કે પૂર્વ અવસ્થાની અંદર જે રંગસૂત્ર આવેલા હતા એ કેવા હતા, તો આમાં કેવા રંગસૂત્ર હશે? આમાં રંગસૂત્ર કેવું બતાશે? તો કે આમાં જે રંગસૂત્ર છે કે બે એકલ સૂત્રના તો હતા જ તે, બે એકલ સૂત્રના બનેલા, એ તો આપણે ગયા ઓલામાં જોયું. હવે શું થાય કે આ એક છે પેલું એકલ સૂત્ર, આ બીજું એકલ સૂત્ર, અને એની વચ્ચે શું આવેલું હોય? તો કે એની વચ્ચે આવેલું હશે, આને કીધું તો આપણે સેન્ટ્રોમિયર. બે સેન્ટ્રોમિયરની ઉપર બે બીબ આકારની રચના હોય ને એવું આવેલું. અહીંયા શું હશે? આ સાઈડ ને આ સાઈડ આવું બીબ આકારની રચના જોવા મળે. બીબ આકારની રચના જોવા મળે જેને શું કહેવાય? તો કે એને કાઇનેટોકોર્સ તરીકે ઓળખવામાં આવે છે. કાઇનેટોકોર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ કાઇનેટોકોર નું શું કામ છે? તો કે આ કાઇનેટોકોર જે હશે એ જ જગ્યાએ જે આપણે ઓલી તારક કેન્દ્રની દ્વિધ્રુવીય ત્રાક જોયું હતું એ અહીંયા જોડે. કાઇનેટોકોરની દ્વિધ્રુવીય ત્રાક છે તારા કેન્દ્રમાંથી ઉત્પન્ન થતી દ્વિધ્રુવીય ત્રાક ને જોડાણ સ્થાન પૂરું પાડે. જોડાણ સ્થાન પૂરું પાડે. કોણ પૂરું પાડશે? તો કે કાઇનેટોકોર છે. તો એક હતું રંગસૂત્ર. રંગસૂત્ર બે એકલ સૂત્રના બનેલા હોય, એની ઉપર સેન્ટ્રોમિયર આવેલું હતું ને સેન્ટ્રોમિયર ઉપર બે બીબ આકારની રચના જોવા મળે છે જેને કાઇનેટોકોર કહેવાય. ને કાઇનેટોકોરનું કાર્ય શું છે? કે કાઇનેટોકોર છે કે જે દ્વિધ્રુવીય ત્રાક હતી અથવા તો તે ત્રાક તંતુ હતા એને જોડાણ સ્થાન પૂરું પાડે. હવે દ્વિધ્રુવીય ત્રાક છે એની સાથે જે આ કાઇનેટોકોર જોડાશે પછી શું થશે? તો કે ત્રાક તંતુઓ છે એ કાઇનેટોકોર સાથે જોડાઈને જે રંગસૂત્ર હતા રંગસૂત્રને એક તલમાં ગોઠવે છે. એક તલ એટલે કે એક સપાટી પર ગોઠવે છે. આ જે તલ અથવા તો સપાટી છે તેને ભાજન તલ અથવા તો મધ્યાવસ્થા ઉપર અથવા તો ભાજન તલ છે એ શું છે કે મધ્ય અવસ્થા જાણવા માટેનું સિમ્બોલ છે. એટલે કે તમારે આખું તમે માઇક્રોસ્કોપ ની અંદર જોતા હોય ત્યારે તમને ભાજના અવસ્થા ચાલે છે એ કઈ રીતે ખબર પડે? તો કે એમાં શું થાય તો કે આ એક કોષ છે, આપણને ખબર છે પૂર્વ અવસ્થાની અંદર કોષ કેન્દ્ર પટલ લુપ્ત થયું હતું, એને લીધે બધા જે રંગસૂત્ર હતા તે બધા આવી રીતે કોષરસ પટલમાં અરે કોષરસની અંદર આવી રીતે ફેલાઈ ગયા. જ્યારે અહીં ઉપરની સાઈડ શું હતું તો કે ઉપરની સાઈડ તારાકાય હતું, નીચે પણ તારાકાય હતું ને એમાંથી શું નિર્માણ, આપણે તારાકાયને અલગ પેનથી દર્શાવી દે એટલે સમજાય, નકર બધું ભેગું થઈ જાય. આ શું છે તો કે આ તારાકાય છે, આ તારાકાય. આમાંથી શું નિર્માણ પામ્યું તો કે આમાંથી દ્વિધ્રુવીય નિર્માણ થયા હતા. એ અહીંયા કોની સાથે જોડાતો કે આ બધે કાઇનેટોકોર્સ જે આવેલા હોય એની સાથે જોડાય. એવી જ રીતે અહીંથી પાછો ઉત્પન્ન થયા હોય એ પાછા એની સાથે જોડાય, કેમ કે બંને સાથે બે કાઇનેટોકોર હતા, એક સાઈડ ઓલું જોડાય એક સાઈડ આ ધ્રુવમાંથી જોડાય. પછી કેવું કરશે તો કે પછી આ રીતની રચના તમને જોવા મળશે. આ કોષ અહીંયા વચ્ચેની સાઈડ બધા તારા આપણે રંગસૂત્રો બધા જોવા મળશે. તો આવા કેટલા રંગસૂત્રો છે તો કે આવા 46 રંગસૂત્રો એક સાથે આવી રીતે છે. અને અહીંયા શું જોવા મળશે તો કે આવી 43 તારાકાય જોવા મળશે જે એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા હોય. એમાંથી શું થયું હોય તો કે એમાંથી આ દ્વિધ્રુવીય ત્રાક છે તે નિર્માણ પામી હોય ને અહીંથી અહીંયા જોડાયેલી હોય. હવે તમે જો અહીંયા રંગસૂત્ર છે ને એ બધા એક જ સપાટી ઉપર આમ આખા એક જ તે તલ ઉપર એટલે એક જ સમતલ ઉપર ગોઠવાયેલા છે. આ જે તલ છે એને શું કહે, આ તલને ભાજન તલ તરીકે ઓળખવામાં આવે છે. ભાજન તલનું બીજું નામ છે મધ્ય અવસ્થા પટ્ટિકા તરીકે ઓળખવામાં આવે. મધ્ય અવસ્થા પટ્ટિકા તરીકે ઓળખવામાં આવે છે. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? ટૂંકમાં તમારે પહેલું જે પૂર્વ અવસ્થા ચાલતી છે ચાલે છે કે નથી ચાલતી, અથવા તો પૂર્વ અવસ્થા દરમિયાન કોષ વિભાજન પ્રક્રિયા દરમિયાન કોષ પૂર્વ અવસ્થામાં છે એ તમારે નક્કી કરવું હોય તો શું ખબર પડે તો કે રંગસૂત્રમાં પરિવર્તિત થતા હોય પણ રંગસૂત્ર હજી સ્પષ્ટ બતાતા ન હોય, હજી કોષ કેન્દ્ર પટલ આછું પાતળું આપણને બતાતું હોય છે અને થોડીક જે અંગિકાઓ છે એ બતાતી હોય. પરંતુ પૂર્વ અવસ્થા છે પૂરી થઈ ગઈ એમ કેમ ખબર પડે તો કે કોષ કેન્દ્ર પટલ સંપૂર્ણ ગાયબ થઈ ગયું હોય, લુપ્ત થઈ ગયું હોય. પછી કોષ રંગસૂત્ર છે એ કોષ રસમાં વિખરાઈ ગયેલા પડ્યા હોય. તો એ બધું શું હોય તો કે પૂર્વ અવસ્થા છે તે પૂરી થઈ ગઈ. હવે એની પછીની જે મધ્ય અવસ્થા છે એ શરૂ છે એ કેમ ખબર પડે તો કે દ્વિધ્રુવીય ત્રાક છે એ કોની સાથે જોડાઈ ગયા હોય, રંગસૂત્ર સાથે જોડાઈ ગયા હોય. અને રંગસૂત્ર સાથે જોડાયેલા હોય પરંતુ હજી મધ્ય અવસ્થા પટ્ટિકા ઉપર એટલે કે ભાજંતર પર ગોઠવાયેલ ન હોય તો આને શું કહેવાય તો કે શરૂઆતની મધ્ય અવસ્થા તરીકે ઓળખાય. અને અંતે મધ્ય અવસ્થા તમે કઈ રીતે નક્કી કરી કે ભાજંતલ ઉપર છે તે બધા રંગસૂત્ર છે તે ગોઠવાઈ ગયેલા હોય, એને આપણે કઈ અવસ્થા તરીકે ઓળખી શકીએ તો કે આપણે અંત્ય મધ્ય અવસ્થા તરીકે તમે એને ઓળખી શકો. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો કયો? છે કોઈને પ્રશ્ન? જો આ મધ્ય અવસ્થા એટલે કે ભાજના અવસ્થા કેવી છે તો કે શરૂઆતની. આ તમને તારાકાય બતાવી છે અને એમાંથી આ દ્વિધ્રુવીય ત્રાક છે તે બતાવી છે. આવા અહીંયા 4 રંગસૂત્ર છે. અહીંયા કેટલા 4 રંગસૂત્ર અહીંયા દર્શાવ્યા છે. આમાં આવા કેટલા રંગસૂત્ર છે તો કે 46 રંગસૂત્ર હશે. હવે આ એક રંગસૂત્ર છે અને આ એક રંગસૂત્ર બંને બ્લુ કલરના હું કામ બતાવ્યા તો કે આપણે કાલે એવું જોયું હતું સમજાત રંગસૂત્ર કોને કીધા હતા કે એ બંને ઉપર સમાન લક્ષણ માટેના જીન આવેલા હોય, એક માતામાંથી આવેલું હોય ને એક પિતામાંથી આવેલું હોય, એટલે એ બંને એક જ લક્ષણ માટે બંને રંગસૂત્રો છે એટલે એને એક કલરથી દર્શાવેલા છે. સમજાણું એટલી વાત? આમાં કઈ પ્રશ્ન હોય તો પૂછો. ચાલો, કોષ કેન્દ્ર પટલના સંપૂર્ણ વિઘટન થયા બાદ સમવિભાજન બીજી અવસ્થાની શરૂઆત થાય છે. આ અવસ્થામાં રંગસૂત્રો કોષરસમાં ફેલાઈ ગયા હોય તો કે કોષ કેન્દ્ર પટલ લુપ્ત થઈ ગયું હોય. આ અવસ્થા સુધી રંગસૂત્રોની ઘનીકરણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય અને માઇક્રોસ્કોપમાં તેનું સ્પષ્ટ નિરીક્ષણ કરી શકાય છે. આથી જ તે વૈજ્ઞાનિકોને જ્યારે રંગસૂત્રનો અભ્યાસ કરવો હોય ત્યારે કઈ અવસ્થામાં રહેલા કોષને અભ્યાસ કરશે તો કે મધ્ય અવસ્થા એટલે તો ભાજના અવસ્થા અથવા તો મેટાફેઝ માં જે રંગસૂત્ર આવેલા હોય તેનો અભ્યાસ કરે છે. આ એ જ અવસ્થા છે જેમાં રંગસૂત્રની બાહ્ય રચનાઓનો સરળતાથી અભ્યાસ કરી શકાય છે. આ તબક્કામાં રંગસૂત્રો બે એકલ સૂત્રના બનેલા હોય જે સેન્ટ્રોમિયરથી જોડાયેલ હોય છે. સેન્ટ્રોમિયરની સપાટી ઉપર કાઇનેટોકોર નામની બિંબ જેવી રચના જોઈ શકાય છે. આ રચના સૂક્ષ્મ નલિકાઓ દ્વારા બનેલ જે ત્રાક તંતુઓ છે તેના જોડાવા માટેનું સ્થાન પૂરું પાડે છે, જેને શું કહેવાય છે, કાઇનેટોકોર તરીકે ઓળખવામાં આવે છે. ત્રાક તંતુઓ રંગસૂત્રના જે સેન્ટ્રોમિયર, સેન્ટ્રોમિયરમાં પાછું તમારે કેવું હોય તો શું કહી શકો તો કાઇનેટોકોર સાથે જોડાયેલા હોય અને કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવે છે. પ્રત્યેક રંગસૂત્રનું એક એકલ સૂત્ર છે, એ એક ધ્રુવ તરફના ત્રાક તંતુ દ્વારા કાઇનેટોકોર સાથે જોડાયેલું હોય, જ્યારે બીજી બાજુનું બે એકલ સૂત્ર છે એ બાજુનો જે કાઇનેટોકોર છે તે બીજી બાજુ જે તારકાઈ આવેલું હોય તેની સાથે જોડાયેલું હોય. એટલે શું કહેવા માંગે છે ટૂંકમાં તો કે આપણે જે આકૃતિ દોરી એમાં જોઈએ તો કે આ ભાગ છે ને એટલો ભાગ એને હું અહીં એનલાર્જ કરું, કેટલો ભાગ તો કે એટલો ભાગ છે ને એને એનલાર્જ કરું તો એમાં આપણને શું જોવા મળે છે તો કે એમાં આપણને આવું જોવા મળે છે. એમાંથી આપણે એક રંગસૂત્ર ઉપર તો કે અહીંયા તારાકાઈ આવેલી છે, અહીંયા પણ તારાકાઈ છે અને બ્લુ કલર થી આપણે શું દર્શાવ્યું છે તો કે બ્લુ કલર થી આપણે રંગસૂત્ર જોઈએ, એક રંગસૂત્ર જોઈએ. આ રીતનું રંગસૂત્ર હોય, તમે જે રીતે રંગસૂત્ર માનો જે રીતે આપી દો. આ પેલું રંગસૂત્ર ની પેલી આ બીજી આ રીતે હોય. હવે આ સાઈડ એક કાઇનેટોકોર હશે જ્યારે આ સાઈડ બીજું કાઇનેટોકોર હશે. પ્રત્યેક રંગસૂત્રનું એક એકલ સૂત્ર એક ધ્રુવ તરફના ત્રાક તંતુ દ્વારા કાઇનેટોકોર સાથે જોડાય છે, જ્યારે તેનું બીજું એકલ સૂત્ર ત્રાક તંતુ વડે પોતાના કાઇનેટોકોર સાથે જે વિરુદ્ધ ધ્રુવ સાઈડ આવેલું હોય તે દર્શાવે છે. આ જે છે તે મધ્ય અવસ્થાની ઓળખ છે. મધ્ય અવસ્થામાં જે તલ ઉપર રંગસૂત્ર ગોઠવાય છે તેને મધ્ય અવસ્થા પટ્ટિકા અથવા તો ભાજન તલ તરીકે ઓળખવામાં આવે છે. આ અવસ્થાની મુખ્ય વિશેષતા કઈ છે તો કે આ અવસ્થાની મુખ્ય વિશેષતા એ છે કે ત્રાક તંતુઓ રંગસૂત્રના કાઇનેટોકોર વડે જોડાયેલા હોય અને રંગસૂત્રો બંને ધ્રુવો પર રહેલા ત્રાક તંતુઓ દ્વારા મધ્ય અવસ્થા પટ્ટિકા એટલે કે વિષુવવૃત્તીય તલ તરફ આગળ વધીને મધ્ય અવસ્થા પટ્ટિકાનું નિર્માણ કરે છે. એટલે કે મધ્ય અવસ્થા પર મધ્ય અવસ્થા પટ્ટિકા એટલે કે જે આ છે આ સમતલ છે એમાં જોડાયેલા હોય છે. અહીંયા તમને જો જેવો આપણે આગળ જોઈતું ને આગળ આપણે શું જોઈતું તો કે કોને તારા કિરણ કહેવાય, કોને તારા કિરણ કહેવાય અને કોને દ્વિધ્રુવીયતા કહેવાય. અહીંયા તમને ચોખ્ખું બતાવીશ કોને દ્વિધ્રુવીય ત્રાક કહેવાય, દ્વિધ્રુવીય ત્રાક. તો આમાં જો તારકાઈ છે એ કોઈ બીજા સાથે જોડાયેલી રચના નથી, એ આવ ત્રિજ્યાવર્તી દિશામાં આમથી આમ આમથી આમ દોડે. અહીંયા પણ એવું જ છે, અમુક જે છે જે અહીંથી અહીંથી અહીંયા આવ્યા તો આને શું કે દ્વિધ્રુવીય ત્રાક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કોઈને પ્રશ્ન હોય તો પૂછો, ચાલો અહીંયા સુધી કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછો. છે કોઈને પ્રશ્ન આટલા સુધીમાં? નથી સર. ઓકે, ક્લિયર સમજાઈ ગયું. બે અવસ્થા આપણે અત્યારે ભણ્યા છે, પૂર્વ અવસ્થા અને ભાજના અવસ્થા. તમને કોઈ એમ કહે કે પૂર્વ અવસ્થા મારે માનો કે બોર્ડમાં તો અત્યારે 11મું ધોરણ નથી, તેમાં તમને એમ કે કદાચ હોય તો કે પૂર્વ અવસ્થા વિશે સમજાવો. ની અંદર બે બીબ આકારની રચના જોવા મળે છે, એ કેવી હોય છે તો કે એને કહેવાય કાઇનેટોકોર. કાઇનેટોકોર નું કામ શું છે તો કે કાઇનેટોકોર છે તે દ્વિધ્રુવીય ત્રાકને જોડાણ સ્થાન પૂરું પાડે છે. હવે જોડાઈ ગયા દ્વિધ્રુવીય ત્રાક કોની સાથે જોડાણ તો કે દ્વિધ્રુવીય ત્રાક છે તે જે કાઇનેટોકોર જે રંગસૂત્ર ઉપર આવેલા હોય એની સાથે જોડાય અને એને શું કરશે તો કે એને ગોઠવીને એક સમતલ ઉપર લઈ આવશે. તો કે ઈ સમતલનું નામ શું છે કે એ સમતલનું નામ મધ્ય અવસ્થા પટ્ટિકા અથવા તો ભાજન તલ. તેને ભાજન તલ તમને જ્યારે બતાય તે ભાજના અવસ્થા કોષ વિભાજનમાં ચાલી રહી છે એવું આપણે કહી શકીએ.